આજરોજ માંડવી ફળ અને શાકભાજી ઉત્પાદકોની તથા વેચાણ કરનારી સહકારી મંડળીના કાર્યાલય અને શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માંડવી ફળ અને શાકભાજી ઉત્પાદકોની તથા વેચાણ કરનારી સહકારી મંડળીના કાર્યાલય તથા શેડનું લોકાર્પણ દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાન અને છોટે સરદારના હુલામણું નામથી ઓળખાતા એવા ભીખાભાઈ ઝવેરભાઈ પટેલના હસ્તે દીપરાગટે કરી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મઢી સુગર ફેક્ટરીના ચેરમેન શમીરભાઈ ભક્તે જણાવ્યું હતું કે આ મંડળીની સ્થાપના 1985માં ખૂબ જ મુશ્કેલી અને કપરા સમયમાં કરવામાં આવી હતી અને આ સંસ્થાના સ્થાપક પ્રમુખ રવજીભાઈ ચૌધરી તથા હસમુખભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી ઊભી કરી હતી. આ બંનેને આ તબક્કે તેઓએ અભિનંદન પાઠવ્યા હતા અને આ શેડ અને કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે શાકભાજી મંડળીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત વેજીટેબલ ફેડરેશનના પ્રમુખ રાજુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ તથા કનુભાઈ પટેલની 12-15 વર્ષ સુધી અથાગ પ્રયત્ન કરી આ જમીન મેળવી જે બદલ તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ફળ અને શાકભાજી મંડળીનું કાર્યાલય અને શેડના લોકાર્પણ થઈ રહ્યું છે, જેમણે આ જમીન અથાગ પ્રયત્નો થકી મેળવવા બદલ પ્રમુખમંત્રીને તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ મંડળી ખૂબ જ કપરી પરિસ્થિતિમાં પસાર થઈ હતી અને આજે એક વટવૃક્ષ સમાન બની છે. કપાસ શેડી કેળાની જગ્યાએ જીવન જરૂરિયાતોની ચીજવસ્તુઓ બનાવવી જોઈએ અને સહકારી પ્રવૃત્તિને વેગ મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ છોટે સરદારના હુલામણા નામથી ઓળખાતા એવા ભીખાભાઈ ઝવેરભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે ગાંધીનગર જવાનું હતું, પરંતુ શાકભાજી મંડળીના લોકાર્પણ પ્રસંગને કારણે તેઓ ગયા ન હતા. માંડવી તાલુકાએ સંગઠનની એક મિસાલ છે, જેમાં મઢી સુગરને પણ માંડવી તાલુકાએ ખૂબ જ મદદ કરી છે અને સહકારી પ્રવૃત્તિઓમાં સૌથી વધુ યોગદાન ગુજરાતનું રહ્યું છે. એમણે સહકારી ક્ષેત્રના ડૉક્ટર કુરિયરની સેવાને બિરદાવી હતી, તેમજ સહકારી સંસ્થાએ સેવાનું માધ્યમ છે. સહકાર ક્ષેત્રમાં પોતાનો સ્વાર્થ માટે જે કાર્ય કરે છે અને ઈચ્છે છે એ ખોટું છે. સહકારી ક્ષેત્રમાં આદર્શને સિદ્ધિ સાથે કામ કરવાનું છે, તેમજ સહકારી ક્ષેત્રના આગેવાન બિસ્મિલ્લા ખાનના જીવન મૂલ્યો આપણા જીવનમાં ઉતારવા જોઈએ. ખાદીની પ્રામાણિકતા આપણે સર્વે એ જાળવી રાખવી જોઈએ એવી ટકોર કરી હતી. તેમજ બાજીપુરા ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં 13મી માર્ચે તમામને પધારવા આમંત્રણ આપ્યું હતું. સંસ્થાના મંત્રી કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે આનંદીબેન મુખ્યમંત્રી હતા તે દરમિયાન તેમણે જણાવેલ કે સહકારી શીખવા માટે જમીન જંત્રીના 10% ભરવામાં આવશે, જેથી કનુભાઈ અને દિનેશભાઈ પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરી આ જમીન અથાગ પ્રયત્નો થકી પ્રાપ્ત કરે છે, જેમાં જમીન મેળવવામાં સહયોગ આપવા બદલ તેઓએ સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ મહિડા, કનકસિંહ ગોહિલ તથા તમામ ડિરેક્ટરો, મઢી સુગરના ડિરેક્ટર અને માંડવી નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી, મઢી સુગરના ડિરેક્ટર યોગેન્દ્રસિંહ મહિડા, ડૉક્ટર વાસુદેવભાઈ પારુલબેન સાગઠિયા, એપીએમસીના પ્રમુખ જસવંતભાઈ ચૌધરી, ઉપપ્રમુખ નિમેશ શાહ તેમજ મહાનુભાવો તથા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. શાકભાજી અને ફ્રૂટ વેચાણ કરનારી આવી સહકારી મંડળીઓ ખેડૂતોને માટે પાયારૂપ કામ કરનારી સંસ્થાઓ છે. શેરડી કેળ સિવાયનો જે પાક છે એ પાકને માટે જો માધ્યમ જો બનતો હોય તો આવી પાયામાં કામ કરતી સંસ્થાઓ સુરત એપીએમસી અને ગામડાના રૂરલ વિસ્તારની અંદર પણ એપીએમસી કામ કરી રહી છે. તેવા સંજોગોમાં પાયાનું જો કોઈ કામ કરનારી મંડળી જો પ્રસ્થાપિત થશે તો આવી આ માંડવી તાલુકાની ફળ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીઓ એવી અનેક મંડળીઓ ગુજરાતમાં સ્થપાશે તો જ ખેડૂતોને ન્યાય મળશે. જીતેન્દ્ર સોલંકી, જનસાક્ષી ન્યૂઝ, માંડવી.